વેલકમ ટુ હાયર એજ્યુકેશન ચેનલ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું ધોરણ 7 સંસ્કૃતનું યુનિટ 4 ધરા ગુર્જરી, એટલે કે હે ગુજરાતની ધરતી. તો ચાલો આપણે જોઈએ. જય 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 હે ધરા ગુર્જરી ગૌરવશાલિની, હે માત ગુર્જરી, એટલે કે ધરા ગુર્જર એટલે હે ગુજરાતની ધરતી, ગૌરવશાળી એટલે ગૌરવશાળી, માત એટલે માં, ગુર્જર એટલે ગુર્જર, એટલે કે હે ગુજરાતની ગૌરવશાળી ધરતી, તારી જય હો જય હો જય હો. પૂર્વ દિશાયામ રક્ષતિ કાલિકા, એટલે કે પૂર્વ દિશામાં, એટલે પૂર્વ દિશામાં રક્ષતિ એટલે રક્ષણ કરે છે, કાલિકા એટલે માં કાળી, એટલે કે માં કાળી માં પૂર્વ દિશામાં રક્ષણ કરે છે, એટલે પાવાગઢમાં મા કાળીનું મંદિર આવ્યું છે, એ પૂર્વ દિશામાં રક્ષણ કરે છે. વસતિ કૃષ્ણ પશ્ચિમ દિશાયામ, વસતિ એટલે વસે છે, કૃષ્ણ એટલે કૃષ્ણ, પશ્ચિમ દિશાયામ એટલે પશ્ચિમ દિશામાં, કૃષ્ણ ભગવાન જે છે એ પશ્ચિમ દિશામાં વસતિ એટલે વસે છે અથવા તો નિવાસ કરે છે, જ્યાં દ્વારકાધીશનું મંદિર આવેલું છે. ઉત્તર દિશાયામ રક્ષતિ અંબા, ઉત્તર દિશામાં એટલે ઉત્તર દિશામાં રક્ષતિ એટલે રક્ષણ કરે છે, અંબા એટલે મા અંબે, મા અંબા ઉત્તર દિશામાં રક્ષણ કરે છે, જ્યાં અંબાજીનું મંદિર આવ્યું છે. કુંતેશ્વરસ્ય તુ દક્ષિણ ધામ, અને દક્ષિણમાં કુંતેશ્વરનું ધામ આવેલું છે. ધન્યા દેવરક્ષિતા ગુર્જરી, જય 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 હે ધરા ગુર્જરી. દેવરક્ષિતા એટલે કે દેવો દ્વારા રક્ષાયેલી ગુજરાતની ભૂમિ, એ ગુજરાતની ધન્ય ભૂમિ, તારી જય હો તારી જય હો તારી જય હો. પુણ્ય સલીલા નર્મદા માતા, પુણ્ય સલીલા એટલે કે પવિત્ર જળવાળી, નર્મદા માતા એટલે નર્મદા માતા, જે નર્મદા માતા છે એ પવિત્ર જળવાળી છે. સૂર્ય તનયા વહતી વિપુલા, સૂર્ય તનયા એટલે સૂર્યપુત્રી તાપી નદી, વહતી એટલે વહે છે, વિપુલા એટલે વિશાળ, ત્યાં વિશાળ સૂર્યની પુત્રી તાપી નદી વહે છે. સાબરમત્યા ઇતિહાસો વિશાળ, સાબરમત્યા એટલે સાબરમતી નદીનો ઇતિહાસ, એટલે ઇતિહાસ વિશાળ એટલે વિશાળ છે, સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે. ગુર્જર દેશસ્ય મહાપ્રભાવ, એટલે ગુજરાત જે પ્રદેશ છે એનો મહાપ્રભાવ એટલે મોટો પ્રભાવ છે. ધન્યા ધર્મદાયિની ગુર્જરી, જય 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 હે ધરા ગુર્જરી. ધર્મદાયિની એટલે ધર્મની ભાવના જગરનાર, હે ગુજરાતની ધન્ય ધરતી, તારી જય હો જય હો જય હો. આપણે હવે સ્વાધ્યાય જોઈશું. પેલું છે આપેલ શબ્દ સમૂહનું સારા અક્ષરે લેખન અને વાંચન કરો. પેલું છે દેવરક્ષિતા ગુર્જરી, પુણ્ય સલીલા નર્મદા માતા, ધર્મદાયિની ગુર્જરી, સાબરમત્યા ઇતિહાસ. બીજું છે કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ લખો. તો પેલું છે કાલિકા કશ્યામ દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતી, કાલિકા જે કાલિકા માતા છે, જે કાલિકા માતા છે એ ગુજરાતની ધરતીનું કઈ દિશામાં રક્ષણ કરે છે? તો કાલિકા પૂર્વ દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતિ, જે કાલિકા માતા છે એ પૂર્વ દિશામાં ગુજરાત ભૂમિનું રક્ષણ કરે છે. બીજું અંબા કશ્યામ દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતિ, અંબા માતા જે છે એ ગુજરાતની ધરતીનું કઈ દિશામાં રક્ષણ કરે છે? અંબા ઉત્તર દિશાયામ ગુર્જર ભૂમિમ રક્ષતિ, અંબાજી અંબા માતા છે એ ઉત્તર દિશામાં ગુજરાતની ધરતીનું રક્ષણ કરે છે. ત્રીજું કા પુણ્ય સલીલા અસ્તિ, એટલે કે કોણ પવિત્ર જળવાળું છે? તો નર્મદા નદી પુણ્ય સલીલા અસ્તિ, નર્મદા નદી પવિત્ર જળવાળી છે. ચોથું કશ્યાહ ઇતિહાસ વિશાલ, કોનો ઇતિહાસ વિશાળ છે? તો સાબરમત્યા નદા ઇતિહાસ વિશાળ, સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે.
આપણે જોઈશું હવે ત્રીજું વર્ગખંડમાં તમે જે સ્થાન પર બેસતા હોય તેના આધારે નીચેનો ફકરો પૂરો કરો તો અહીંયા ઘડી જે ખાલી જગ્યા છે એમાં તમારે જે છે આન્સર બધાના અલગ આવી શકે છે અહીંયા તમારે નામ લખવાનું છે માનો કે અહીંયા ઘડી એક ઉદાહરણ તરીકે હું તમને લખી બતાવું છું મમ પૂર્વ દિશાયામ રમેશ ઉપવિશતિ એટલે મારી પૂર્વ દિશામાં રમેશ બેસે છે પશ્ચિમ દિશાયામ નરેશ ઉપવિશતિ પશ્ચિમ દિશામાં નરેશ બેસે છે જયેશ દક્ષિણ દિશાયામ ઉપવિશતિ જયેશ દક્ષિણ દિશામાં બેસે છે હવે અહીંયા ઘડી લખીશું વિશાલ ઉત્તર દિશાયામ ઉપવિશતિ વિશાલ ઉત્તર દિશામાં બેસે છે ઓકે આ રીતના તમારા વર્ગખંડમાં તમે જેમ બેસતા હોય એ રીતના અલગ અલગ આન્સરમાં નામ આવી શકે છે હવે એક્ટિવિટી 4 ઉદાહરણમાં દર્શાવ્યા મુજબ ખાલી જગ્યા પૂરો તો ઉદાહરણમાં જુઓ ખાલી જગ્યા ઇતિહાસ વિશાલ તો અહીંયા સાબરમતી આપ્યું છે તો અહીંયા થશે સાબરમત્યાહ ઇતિહાસ વિશાલ એટલે સાબરમતી નદીનો ઇતિહાસ વિશાળ છે અહીંયા ખાલી જગ્યા ઇતિહાસ વિશાલ તો અહીંયા બ્રહ્મપુત્ર આપ્યું છે તો જુઓ તો એનું થશે બ્રહ્મપુત્રાયાહ ઇતિહાસ વિશાલ એ બ્રહ્મપુત્રનો ઇતિહાસ વિશાળ છે આ રીતના આપણે અહીંયા ખાલી જગ્યામાં આન્સર લખવાના છે પેલું છે ખાલી જગ્યા મહિમા વિશાલ તો અહીંયા ગંગા આપ્યું છે તો આપણે આવશે લખીશું આપણે આન્સર ગંગાયાહ મહિમા વિશાલ ગંગાનો મહિમા વિશાળ છે બીજું છે ખાલી જગ્યા પ્રભાવ વિશાલ તો અહીંયા યમુના આપ્યું છે તો આપણે લખીશું આન્સર યમુનાયાહ પ્રભાવ વિશાલ એટલે કે યમુનાનો પ્રભાવ વિશાળ છે ત્યારબાદ છે ત્રીજું ખાલી જગ્યા કરુણા વિશાલ વિશાલા તો સરસ્વતી આપ્યું છે અહીંયા આપણે લખીશું સરસ્વત્યાહ કરુણા વિશાલ સરસ્વતીની કરુણા વિશાળ છે ત્યારબાદ આપણે ચોથું છે ખાલી જગ્યા તટે રાજકોટ નગરમ અસ્તી તો અહીંયા આપ્યું છે આજી તો આપણે લખીશું આજિયાહ તટે રાજકોટ નગરમ અસ્તી આજીના કિનારે રાજકોટ નગર આવેલું છે પાંચમું ખાલી જગ્યા તટે માંડવી નગરમ અસ્તી તો રૂકમાવતી લખ્યું છે તો આપણે અહીંયા લખીશું રૂકમાવત્યાહ તટે માંડવી નગરમ અસ્તી ત્યારબાદ છઠ્ઠું છે ખાલી જગ્યા તટે ઉજ્જૈની અસ્તી તો શ્રીપ્રા લખ્યું છે તો અહીંયા લખીશું આપણે શ્રીપ્રાયાહ તટે ઉજ્જૈની અસ્તી એટલે શ્રીપ્રાના કિનારે ઉજ્જૈની છે સાતમું ખાલી જગ્યા તટે દ્વારકા નગરમ અસ્તી અહીંયા આપ્યું છે ગોમતી તો આપણે લખીશું ગૌતમ્યા તટે દ્વારકા નગરમ અસ્તી આ રીતે આપણે અહીંયા ઘડી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હવે પછીના વિડીયો તમને મળતા રહે થેન્ક યુ